હવે મુદ્દો એવો છે કે સામાન્ય પોતાના પરિવારમાં આ દૃષ્ટિહીનોની સ્વીકૃતિ તમે સ્ક્રીન ઉપર વાંચી શકતા હશો, કદાચ મારા એમાં શબ્દમાં ફેરફાર થાય. પણ બીજો મુદ્દો આપણો એવો છે કે દૃષ્ટિહીન બાળકોની પોતાના જ પરિવારમાં સ્વીકૃતિ. હવે ઘણી માન્યતાઓ છે, દૃષ્ટિહીન બાળક છે ખૂણામાં બેસાડી રાખે છે, પરિવાર જ્યારે કોઈ પ્રસંગોપાત જાય છે ત્યારે બાળકને ઘરે લઈ મૂકીને જાય છે. આ દૃષ્ટિહીન તો ખાલી શબ્દ છે મિત્રો, પણ આ સમગ્ર વિકલાંગતા ધરાવતા બાળકો માટે લાગુ પડે છે. કે એ વાલીઓ છે એ ક્યારેક શરમ અનુભવે છે, વ્યવહારિક પ્રસંગોમાં શરમ અનુભવે છે કે આ બાળકને હું લઈ જઈશ, આને કેમ સાચવીશ, આનું શું થશે. એમ નહીં, તમારું સામાન્ય જે બાળક છે એ જ રીતે આ બાળકને લઈ જશો અને એ જ રીતે આ બાળકને તમે સામેલ કરશો તો તમારી જેવું જ વર્તન એ કરશે. એ ચાહે એમઆર બાળક હોય, ચાહે એચઆઈ બાળક હોય, કે ચાહે સીપી હોય, ચાહે વીઆઈ હોય. ચલો વીઆઈ તો અનુકૂલન સાધી લેશે કારણ કે એને બીજી ક્ષતિ નથી, પણ જો એમઆર છે, એચઆઈ છે, એચઆઈ ચલો કે એચઆઈ સાઇન લેંગ્વેજ દ્વારા થોડું સમજતા શીખશે, બુદ્ધિ છે એટલે, પણ જ્યારે આપણી પાસે એમઆર બાળકો જેને કુદરતી ક્ષતિ છે મગજની, જે આપણા શરીરને ચલાવવા માટે કોમ્પ્યુટર છે, મગજ એ આપણું કોમ્પ્યુટર છે, એની ક્ષતિ છે, છતાં ફિલિંગ્સથી એની સાથે આ વાલીઓ પરિવારમાં સ્વીકૃતિ આપશે તો એનો ઉત્તમ નમૂનો સમાજની સામે મૂકાશે. આ વાત આપણે વાલીઓ સુધી પહોંચાડવાની જવાબદારી આપની સૌની છે, કંટાળતા નહીં કોઈ. પહેલાં મેં કીધું ને કે હાર કબૂલ નથી કરવી, અને મારી ડિક્શનરીમાં કોઈ દી હાર છે જ નહીં, કબૂલ કરીશ પણ નહીં. વાસ્તવિકતા એ છે કે આપણે સૌ સંઘર્ષ કરીને આવેલા. ઘણી વખત તો અમે એવા સંઘર્ષો કરેલા હોય છે કે જે અમને ખુદને યાદ ન રહે, અને એને યાદ ન રાખીએ જ મજા છે. નેક્સ્ટ, દૃષ્ટિહીન બાળકોનો સામાન્ય પ્રાથમિક શાળામાં સ્વીકાર, આ એ સમગ્ર વિકલાંગતાને લઈને છે. હવે મિત્રો, તમને હું એ જ પૂછવા માગું છું કે અત્યાર સુધીના અનુભવમાં તમને શું લાગ્યું, બરાબર? પણ એ આપણે પછી ચર્ચા કરીશું. પણ હજી સામાન્ય શાળાઓમાં એમ કહે છે કે આ બાળક કાંઈ ન કરી શકે, અમે આને એડમિશન નહીં આપીએ. એમ નથી, એ બાળક પણ ઉત્તમ બનીને સામાન્ય બાળકોની આગલી હરોળમાં બેસીને એ ભણી શકે છે, સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે ને એની પોતાની શાળાનું ગૌરવ રોશન કરી શકે છે. એનું ઉદાહરણ હું તમને એક આપી દઉં છું. અત્યારે જ હાલમાં કે જૂના રામપુરની પ્રાથમિક શાળા મારા ફિલ્ડની, મેં વીઆઈ કેટેગરીમાં કર્યું છે ને હું પોતે વીઆઈ છું, મારી પાસે એ બાળક આવ્યું એમઆરમાં, એમઆર કેટેગરીનું. છતાં પણ 2011થી તે 2015 સુધીના ખેલ મહાકુંભમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા કક્ષાએ પ્રથમ અને રાજ્ય કક્ષાએ સેમિફાઇનલ સુધી એ બાળક પહોંચ્યું છે, પહોંચી શકે છે, કરી શકે છે. અને એ શું કામચું? તો કે એ શાળાના તમામ શિક્ષકોનો સહકાર છે. હું જાઉં ત્યારે જ પ્રેક્ટિસ કરાવે એવું નહીં, હું ન જાઉં તો પણ છતાં એ પ્રેક્ટિસ કરાવે. જ્યારે એને ખેલ મહાકુંભ ચાલુ હોય ત્યારે એને નોર્મલ બાળકો ભાગ નથી લેતા, એ રાજ્ય કક્ષા સુધી નથી પહોંચતા, પણ આ શાળા માટે ગૌરવ એ છે કે આ એમઆર બાળકે એને ગૌરવ અપાવ્યું છે, કે એમઆર બાળકે એને ત્યાં જૂનારામપુરની પ્રાથમિક શાળાનું નામ રોશન કરી દીધું. હવે દેખીતી રીતે દેખાણું ને કે વિશેષ સામાન્ય બાળકો છે એ તાલુકા સુધી નથી પહોંચી શક્યા, તો એમઆર બાળક છે એ રાજ્ય કક્ષા સુધી, અને એ સતત ચાર વર્ષથી. તો આ સિદ્ધિ થઈ આપણી. હવે આવી જ રીતે આપણે પરિશ્રમ કરતા રહેવો છે સતત. પણ મિત્રો, સાથે સાથે એવું પણ આપણે આગળ કરીશું કે આ શબ્દને પકડી રાખશું. સાહેબે કીધું ને, યા સપાટવાલા સાહેબે હમણાં કીધું, સંવેદના.
જેના નામનો આપણા ઘરે ચૂલો જગે છે એના નામથી જ મતલબ નથી રાખવો, એના માટે સંવેદનશીલ બનવું છે. સંવેદનશીલ બનશું તો માનવ ધર્મના કાર્યને આગળ વધારીશું. નેક્સ્ટ, હવે આપણે શિક્ષણ ઉપર આવીએ. આ તો થઈ આ બધા વલણોની વાત, પણ હવે શિક્ષણ ઉપર આવવું છે. તો વિશિષ્ટ પદ્ધતિ દ્વારા દ્રષ્ટિહીનોને શિક્ષણ, બરાબર. હવે એમાં આપણે દ્રષ્ટિહીનોને શિક્ષણ અનેક રીતે આપી શકીએ છીએ. અહીંયા ખાસ લેશું. નેક્સ્ટ, અહીંયા મુદ્દો આવશે અવાજ દ્વારા અનુભૂતિ. આપ સ્ક્રીન ઉપર કદાચ જોતા હશો કે અવાજ દ્વારા અનુભૂતિ, વિવિધ અવાજો આમાં આવશે. પ્રયત્ન કરીએ છીએ વિવિધ અવાજો તમને સંભળાવવાનો, પણ આંખો વેચીને અનુભૂતિ કરજો. જો કે તમે પક્ષીઓના કે પ્રાણીઓના તમને મોડલ નહીં બતાવી, એટલે તમને આંખો વીંચો કે નહીં વીંચો પણ તમને એ અનુભૂતિ થશે. અવાજ આવશે, મિત્રો. અવાજ દ્વારા અનુભૂતિ તમે માણ્યું ને, ખ્યાલ આવ્યો હશે તમને બધાને. હવે એવી જ રીતે આપણે નેક્સ્ટ સ્પર્શ દ્વારા અનુભૂતિ કરવી છે, ઓળખ કરવી છે. હવે અહીંયા છે ને, અહીંયા આપણે લાઈવ ડેમો એક જોવો છે સ્પર્શ દ્વારા અનુભૂતિ કઈ રીતે થઈ શકે. હું મારી બાજુમાં મારી રાઈટ સાઈડ બેઠા છે મારા મિસિસ, એમને હું બતાવીશ આપણી પાસે, કારણ કે અમે બંને પ્રજ્ઞાચક્ષુ છીએ. હવે આ હું એમને બતાવું છું, આ તમે જોઈ શકો છો કયો આકાર છે, પણ એ કઈ દેશે આગળ એ ચોરસ. આ એમના હાથમાં છે, એ આ એને હજી સંકલ્પના પૂરી સ્પષ્ટ નથી થઈ. તમે વિચાર કરજો કે આ સામાન્ય બાળક, ઓલું પ્રજ્ઞાચક્ષુ આપણું બાળક છે, એ કઈ રીતે કરી શકશે. હજી સહેજ મિસ્ટેક એને કરી નાખી. શું કામ? તો કે એને સતત એના હાથમાં નથી ફેર્યું. હવે બીજું હું આખું તમને આપું છું એમને હાથમાં, અને તમે જોઈ શકો છો. હવે એને જો, એને ખ્યાલ આવ્યો. શું કામ? તો કે એની સ્પર્શ શક્તિનો વિકાસ છે. હવે એને પેલું લંબચોરસ હતું એને ચોરસ ગણ્યું, પણ એના હાથમાં બીજું જ એની ટાઈપ ઈ જ ટાઈપનું આવ્યું, એટલે એને ભેદ પારખી દીધો છે તમને. હવે એવી જ રીતે આ ત્રીજું આપું છું કે આ કઈ શું છે, એ હમણાં કહી દેશે. હવે એવી જ રીતે આ અલગ અલગ આકારો છે, બરાબર. આકારો જોયા હવે આપણે, આકારો બધા છે ત્રિકોણ નહીં, બધું થઈ શકે. પણ આપણે ધીરે ધીરે બાળકના મગજમાં ઉતરે એ રીતે આપવાનું છે, એ સાથે ઢગલો નથી કરી દેવો. શું કામ? હજી તે મને કોઈ એક સાથે બધું ભણાવી દે તો હું ન ભણું, ના પાડી દઉં કે સાહેબ એટલે સુધીમાં આપણો કિલોમીટર પૂરા થઈ જાય છે. હવે બીજું એને આપું છું, થોડી વાર લાગી ગઈ, હવે એ કરશે. આ કયું છે જુઓ, આ બતાવો. ગોળ. હવે એને કહી દીધું છે. આ થઈ આકારોની વાત, સ્પર્શ દ્વારા આકારોની વાત. હવે આપણે અનુભૂતિ એવી કરવી છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે અમુક પ્રાણીઓ, અમુક જીવજંતુઓ, અમુક પક્ષીઓ એના મોડેલ આપણે બતાવી શકીએ. શું કામ? એ વાસ્તવિક નથી બતાવી શકતા. દાખલા તરીકે કાચબો છે, એ તમે સીધો ક્યાંથી ગોતવા જશો? ન મળે ને, ન મળે કાચબો. હવે એવી એના માટે થઈને આપણે એક પ્રજ્ઞાચક્ષુ તરીકે
એ વ્યક્તિ સામે મૂકવું છે તો કઈ રીતે? તો કે આ મોડલ હું બતાવું છું કે આ એને હું બતાવું છું કે આ શું છે. જુઓ, આ તમારી સામે આવી રહ્યું છે અને તમે જોઈ રહ્યા છો એ કે છે, બરાબર. હવે વસ્તુ સ્થિતિ એવી છે કે અમુક જંગલી પ્રાણીઓ એવા છે કે જે એને તમે દ્રષ્ટિથી જોઈ શકો છો, પણ પ્રજ્ઞાચક્ષુને એની સંકલ્પના કઈ રીતે સ્પષ્ટ કરાવવી તો એ હવે બતાવું છું. હવે એ ઓળખી જાય છે કે નહીં એ જોઈએ આપણે. શું છે આ? સિંહ. હવે સિંહને હાથ ફેરવવા જાવ તો શું કરે? ભક્ષણ કરે, બીજું કાંઈ ન કરે. આવી રીતે. અને પછી બીજું એક એ છે કે તમારી સામે કાંઈ જીવજંત નીકળ્યું છે, ઝેરી કોઈ, બરાબર, તો તમે તો એ નક્કી કરીને આઘા વૈયા જાઓ છો, અથવા તો તમને એના આકારની ખબર છે, અથવા તો તમને એના રંગની ખબર છે, અથવા તો તમને એ કેવું છે એ ખબર છે. પણ પ્રજ્ઞાચક્ષુઓને કઈ રીતે? તો કે પ્રયત્નશીલ બનીએ આપણે કે આ શું છે, આગળ હું બતાવું છું આ શું છે. જો સાપ. હા, સાપ છે. આ સાપની ખબર ટોટલી બ્લાઇન્ડ બાળકને નથી રહેવાની. એ શબ્દ પકડશે સાપ, પણ એ બધી સંકલ્પનાઓ એના મગજમાં ભરવા માટે પ્રયત્નશીલ એવી રીતે બનીએ કે આપણી પાસે ધીમે 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 બધા સાધનો ઉપલબ્ધ થતા જાય છે. અને મારે અહીંયા એક વાત એ મૂકવી છે મિત્રો, કે અમે લોકો તો નિવાસી શાળાઓમાં ભણેલા એટલે અમને ખ્યાલ આવે કે અમે ક્રિકેટ પણ રમી શકીએ, નેશનલ સુધી જઈ શકીએ, ઇન્ટરનેશનલ સુધી જઈ શકીએ. પણ ટોટલી બ્લાઇન્ડ બાળકો આપણે પ્રાથમિકમાં ભણતા હોય ને, એ જ્યારે આ દેખતા લોકો નોર્મલ રમતા હોય બાળકો ક્રિકેટ, ત્યારે એના મગજમાં એક ગ્રંથિ હોય છે, લઘુતા ગ્રંથિ, કે હું ક્રિકેટ રમી શકું કે ન રમી શકું, અથવા રમી શકું કઈ રીતે, મને દડો તો દેખાતો નથી. હવે ક્રિકેટ રમવા માટે થઈને એને આપણે સ્પષ્ટ કરાવવું પડશે કે તું રમી શકે એમ નહીં. જો આ અવાજ, આ દડો છે, આ દડાના અવાજ ઉપર તું ક્રિકેટ રમી શકે છો, અને આનાથી એને લઘુતા ગ્રંથિથી એને આપણે બહાર લાવવાનું છે આ બાળકને. અને આવા બોલ અવાજવાળા દરેક BRCમાં ઉપલબ્ધ છે, બને તો રિસોર્સ રૂમ વખતે આ દડાનો ઉપયોગ કરી અને એ બાળકોને અવાજ તરફ આકર્ષણ એનું વધે, ક્રિકેટ રમી શકે, એ તરફ એની રસ અને રુચિ વધે, એવા પ્રયત્નો આપ સર્વેએ કરવાના છે. અને આવી રીતે આપણે આગળ વધવાનું છે. હવે આપણે આ જોયું સ્પર્શ દ્વારા અનુભૂતિ, જોયું ને કે આ સ્પર્શ દ્વારા અનુભૂતિ. નેક્સ્ટ, હવે આવ્યું છે સુગંધ દ્વારા અનુભૂતિ. મિત્રો, ટોટલી બ્લાઇન્ડ માટે આ એક ઓરિએન્ટેશન મોબિલિટી માટેનું બહુ મોટું કારણ છે સુગંધ. આ સુગંધ છે ને, એનાથી અમે લોકો કયા વિસ્તારમાં છીએ એની નિશાની અમને અમુક સમયે અમે સંકેત મળી જતા હોય. હવે આપણા બાળકોને કઈ રીતે? તો કે અમુક પુષ્પો ફૂલો હોય, ગુલાબ છે, કરેણ છે, આવા જે સુગંધીદાર ફૂલો છે એનો અનુભવ એને સુગંધ દ્વારા કરાવી શકાય, સારી સારી સુગંધોથી કરાવી શકાય. અને જો સુગંધ દ્વારા અનુભૂતિ કરતા આ બાળકો શીખવા મળશે તો એ આપણી સિદ્ધિ દેખાશે. અને આવી જ રીતે પછી ધીરે ધીરે એને રસોઈની સુગંધ આવશે. જોકે એ બધાને આવતી જ હોય, પણ એ ખબર પડી જાય રસોઈની સુગંધમાં પણ પૂરી તળાય છે કે શું તળાય છે, ભજીયા તળાય છે કે શું છે. મારે ક્યારેક નાસ્તો કરવો હોય તો હું કોઈને પૂછું નહીં, ધીરે ધીરે, બહુ સ્પીડમાં ન ચાલું, ધીરે ધીરે ચાલ્યો જાઉં. અને મારા નાકને સક્રિય રાખું અને સુગંધ આવે એટલે અહીંયા થોડી વાર ઊભો રહી જાઉં, પછી અવલોકન કરું કે મારી કઈ દિશામાં આ હોટેલ હશે, એટલે મને ખ્યાલ આવે, એટલે હું ધીરે ધીરે એ તરફ જાઉં, પ્રયાણ કરું. આ સુગંધ દ્વારા અનુભૂતિ થઈ છે, બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ તો કે અહીંયા શું છે? તો કે દ્રષ્ટિહીનોને દિશાઓનું જ્ઞાન. મિત્રો, આ બહુ મોટું કામ છે આપણું.
જે નોર્મલ લોકોને પણ થોડી તકલીફો ઊભી કરે છે. દિશાઓ ખરેખર વાસ્તવમાં 10 છે, મુખ્ય દિશાઓ 8. અને આ દિશાઓ દ્વારા છે ને આપણે દ્રષ્ટિહીન બાળકોને 8 દિશાઓ તૈયાર થાય છે અને 8 એકડાઈ તૈયાર થાય છે. કઈ રીતે? તો કે એનું આપણે જોઈએ એ 8 દિશાઓ અને 8 એકડા કઈ રીતે બનશે. એ પહેલાં તો હું તમને એ કહું કે 8 દિશા કઈ કઈ. પહેલાં મુખ્ય 4 દિશા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. અને હવે આપણે જોતા જઈએ ધીરે ધીરે. હવે આ મેં ખિલ્લો રાખ્યો છે જે તમારી સામે છે. આ એકડો છે, આ એક છે, એક છે. એની દિશા કઈ? ખૂણો છો છે. હવે ખૂણો એવી રીતે છો છે, પશ્ચિમ અને ઉત્તરનો ખૂણો છે. આ પશ્ચિમ અને ઉત્તરનો ખૂણો એટલે વાવ્ય, વાવ્ય દિશા. અને એનું એનું નામ આપણે ધીરે 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 એને સંકલ્પ સ્પષ્ટ કરાવતા જવાનું છે. હવે આ જે છે હું ખિલ્લો મૂકું છું, આ બગડો છે, અહીંયા હું એકડો, અહીંયા બગડો. બગડો છે એ તમને ખ્યાલ આવી ગયો છે, ઉત્તર. આ ઉત્તર દિશા થઈ છે. હવે આપણે પાછું એને ખ્યાલ આપવો છે કે હવે એને ઉત્તરનો તો જલ્દી ખ્યાલ આવી ગયો છે, બરાબર, પણ હવે એને જે ખૂણો છે એનો ખ્યાલ આપવો છે. તો એનો ખ્યાલ આપણે આ રીતે આપી શકીએ. આ 3 છે, આ 3. હવે આ 3 જે છે એ અંકમાં 3 છા છે, પણ એ ખૂણો કઈ રીતે બનશે? તો કે ઉત્તર અને પૂર્વનો ખૂણો છે. ઉત્તર અને પૂર્વનો ખૂણો એટલે ઈશાન. હવે નેક્સ્ટ આપણે દિશા તરફ જઈએ, મુખ્ય દિશા તરફ. તો આપશ્રીને બતાવું કે આ જે છે એ 4 છે, આ 4, અને આ મુખ્ય દિશા કઈ થઈ? પૂર્વ. હવે આપણે આ મુખ્ય દિશા તો સમજાઈ ગઈ છે બાળકને, પણ ખૂણા છે એ અઘરા પડે છે, એટલે હવે આપણે પાછા ખૂણા ઉપર આવીએ. હવે આ 5 કેરા છે, મેં 5 કેરા. હવે 5 કેરા તો કઈ કયો ખૂણો છો છે? તો કે પૂર્વ અને દક્ષિણનો ખૂણો છો છે. હવે પૂર્વ અને દક્ષિણનો ખૂણો બાળકને કેવું છે કે આ કઈ દિશા